चलो विद्यार्थी मित्रों, चार टॉपिक हमणा आपणे शीखी गया। एक अवरोध, प्रतिरोधकता, वाहकता अने विशिष्ट वाहकता। हजी एम ज बधुं चालू छे, हजी बे त्रण लेक्चर एना जशे। वाहकताना आधारे पदार्थना प्रकार बहु सिम्पल छे। चेप्टर एकमां तमे सीखी गया हशो, चेप्टर एक जो कम्प्लीट थई गयु हशे तो लास्ट टॉपिक आज आवे। पहेलू जोईए वाहकताना आधारे प्रकार जोईए तो प्रकारमां सुवाहक, अवाहक, अर्धवाहक आ त्रण तो आवता ज हता पहेला। सुवाहक, अवाहक, अर्धवाहक, पण चोथो टॉपिक नवो उमेर्यो छे अति सुवाहक। सुवाहक એટલે જે વિદ્યુતનું વહન કરી શકે। હવે તો લગભગ છઠ્ઠા સાતમામાં આવવાનું છે। એમાં કોણ કોણ હોય તો એમાં ત્રણ ભાગ હોય। એક ધાતુ હોય, ધાતુ એટલે ખબર જ હશે ઘરે આપણે ધાતુમાં કયા કયા ઉપયોગ કરીએ છીએ તો કોપર, સિલ્વર, એલ્યુમિનિયમ વગેરે। બીજું આવે મિશ્ર ધાતુ, તો મિશ્ર ધાતુ એટલે શું? તો મિશ્ર ધાતુ એટલે બે ધાતુઓ ભેગી કરેલી હોય એવી સ્ટીલ, પિત્તળ, કાંસુ આ બધી। હવે ઘણીવાર પ્રશ્ન થાય કે અધાતુઓ વિદ્યુતનું વહન કરે કે ના કરે, તો અધાતુ કરે। સૌથી સારામાં સારો અધાતુ વિદ્યુતનું વહન કરતો હોય તો ગ્રેફાઇટ, કાર્બન બ્લેક, પછી કાર્બન આધારિત પોલિમર, આ બધા સુવાહક કહેવાય। તો વાહકતાના આધારે પ્રકારમાં સુવાહક, સુવાહકના પ્રકાર એક, બે અને ત્રણ। અવાહક પદાર્થો લગભગ તમને બધાને ખબર જ છે। અવાહક પદાર્થો કયા કયા કહેવાય? તો અવાહકમાં આવે લાકડું, કાચ, રબર વગેરે, પ્લાસ્ટિક, આ બધું આવી જાય। પછી આવે અર્ધવાહક। અર્ધવાહકની વાહકતા જો સુવાહકની વાહકતા સૌથી વધુ હોય, અવાહકની વાહકતા એકદમ ઝીરો કહીએ તો ચાલે, એની વાહકતા જ ના હોય। અર્ધવાહકની વાહકતા બંનેની વચ્ચે હોય, સુવાહક કરતા ઓછી હોય પણ અવાહક કરતા વધારે હોય। અર્ધવાહક તરીકે મોટે ભાગે આ બે નો ખાસ ઉપયોગ થાય સિલિકોન અને જર્મેનિયમ, આને આધારિત અર્ધવાહકો બનાવવામાં આવે। તમારે ફિઝિક્સમાં બી ભણવામાં આવશે કે આને આધારિત બે પ્રકારના અર્ધવાહક આવશે, પી પ્રકારનો અર્ધવાહક, એન પ્રકારનો અર્ધવાહક। ચેપ્ટર એકમાં પણ આવી ગયા છે પી પ્રકારનો અને એન પ્રકારનો અર્ધવાહક। એ સિવાય આવું પણ આવે છે GA ઇન્ટુ AS, ગેલિયમ આર્સેનાઇડ, આ બે મિશ્ર કરો તો પણ આવા અર્ધવાહક બને। તો અર્ધવાહક વિશે આવી વાર્તા આવે। તો વાહકતાના આધારે ત્રણ પ્રકાર પૂરા થયા, સુવાહક, અવાહક, અર્ધવાહક। હવે બુકની અંદર અવાહકમાં સિરેમિક લખેલું છે, એક વધારાનું સિરેમિક લખેલું હશે। સિરેમિક શું? તો આપણે જે ટાઇલ્સનો ઉપયોગ કરીએ છીએ, બધી સિરામિકની ટાઇલ્સ આવતી હોય। એ સિવાય સુવાહકની વાત કરીએ તો સુવાહક પદાર્થો 0 થી 50 કે 150 કેલ્વિન તાપમાને પણ સુવાહક રહેતા હોય, કેલ્વિન તાપમાન કહેવાય। એટલે સેલ્સિયસમાં જોવા જઈએ ને તો માઇનસમાં પહોંચી જાય, એટલે અતિશય ઠંડી હોય ને તો પણ આ પદાર્થો સુવાહક તરીકે વર્તે, એટલે ઉપયોગ કરી શકાય। અતિ સુવાહક પદાર્થોમાં હાલમાં ફરીથી જે પેલો સિરેમિક કીધું હતું, એ સિરેમિક વધતા એમાં કંઈક ઉમેરી અને મિશ્ર ઓક્સાઇડ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ
अति सुवाहक में करवामां आवे। अति सुवाहक नो अर्थ थाय के जेनी अंदर प्रतिरोधकता, जे आपणे रोज शीखी गया था के प्रतिरोधकता नो मूल्य शून्य थी जाए। इनडायरेक्टली अवरोध जोवा जोईए ने तो अवरोध नो मूल्य एकदम शून्य थी जाए। सिरेमिक अने तेना मिश्र ऑक्साइड आईएमपी प्रश्न आनो पूछाय पण छे के अति सुवाहक पदार्थो कया अने केटला तापमाने होय, तो 150 केल्विन तापमाने ए सक्रिय थईને રહેતા હોય। તો આ થયા પહેલા ચાર પ્રકાર વાહકતાના આધારે પદાર્થના પ્રકારો। તો આ રીતે ચાર પ્રકાર આવે। બીજું હવે વાહકતાના જ પ્રોપર પ્રકાર જોઈએ કે વાહકતા કઈ રીતે થતી હોય। તો પહેલી વાહકતા વિદ્યુતીય વાહકતા। વિદ્યુતીય વાહકતા એટલે તમને આ વાહકતા ચાલુ કરીને ત્યારે શીખવાડ્યું હતું કે વાયર હોય, કોઈ બી વાયરમાં વિદ્યુત નું વહન કોણ કરે, તો વિદ્યુત નું વહન કોણ કરે, વિચાર કરો કે વાયરમાં વિદ્યુત નું વહન આમ બતાવ્યું કે ઇલેક્ટ્રોન દોડે ને એમ વિદ્યુત નું વહન થાય, તો પછી કોણ કરે, ઇલેક્ટ્રોન કરે। એટલે ટૂંકમાં આમ વાયર હોય એટલે ઇલેક્ટ્રોન એક છેડાથી બીજે છેડે જતા હોય, એને જ વિદ્યુત નું વહન કહેવાય। અને એને વિદ્યુત નું વહન કહેવાય એટલે આનું બીજું નામ ઇલેક્ટ્રોનીય વાહકતા પણ કહેવાય। ઇલેક્ટ્રોનીય વાહકતામાં શું, તો ઇલેક્ટ્રોન જતા હોય અને વિદ્યુતનું વહન થતું હોય, તો એવી બાબતોમાં કઈ બાબત ઉપર આધાર રાખે, ધાતુનો સ્વભાવ, ધાતુ કઈ છે, એમ કોપર છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે। આપણે વિચાર કરો તો મોટે ભાગે ઘરના વાયરિંગમાં કોપર વપરાય, લોખંડ ના વપરાય, સિલ્વર વાપરી શકાય, ચાંદી વાપરો તો તમને વાહકતા સારી મળી ગઈ, પણ ચાંદી મોંઘી પડે, તો એક પહેલો ધાતુનો સ્વભાવ અથવા એનું બંધારણ કે પ્રકૃતિ એના ઉપર આધાર રાખે। સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રતિ પરમાણુ, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે જેમ કે કોપર લઈએ તો કોપર સીયુ મોટે ભાગે કોપર 2+ હોય તો સંયોજકતા ઇલેક્ટ્રોન 2 કહેવાય, એલ્યુમિનિયમ 3+ તો સંયોજકતા ઇલેક્ટ્રોન 3, એના ઉપર આધાર રાખવો હોય। અને ત્રીજું તાપમાન, જેમ જેમ તાપમાન વધે તેમ તેમ વિદ્યુતીય વાહકતા ઘટશે, યાદ રાખજો બરોબર। આ વિદ્યુતીય વાહકતાનો તાપમાન સાથે વ્યસ્ત સંબંધ છે, એટલે અતિશય ગરમીમાં વાહકતા ઘટી જાય, તો આ ભાગ છે। ચલો એના પછી બીજો ભાગ, આમ તો બીજો નથી પણ આપણે પાડેલો છે કે અર્ધવાહકમાં વાહકતા કઈ રીતે આવે, તો અર્ધવાહકમાં વાહકતાની ક્રિયાવિધિ એકદમ જટિલ છે, અને એનો કેવી રીતે કરવી, શું કરવી, તો આ જે એકવાર કીધું તો અહીંયા ક્યાંક પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારનો અર્ધવાહક, આ અર્ધવાહકોની જો વાર્તા તમને આવડી જાય તો આની ક્રિયાવિધિ પણ આવડી જાય। તો એક ભાગ પૂરો થયો વિદ્યુતીય વાહકતા। પ્રશ્ન કદાચ પૂછાય ધાતુનો કે કઈ કઈ બાબત ઉપર આધાર રાખે, તો આટલી બાબતો ઉપર આધાર રાખે। બીજી વાહકતાનો પ્રકાર આટલો જ શબ્દ છે। ત્રીજી વાહકતા છે વિદ્યુત વિભાજનીય વાહકતા અથવા આયનીય વાહકતા। આને ચર્ચા કરતા પહેલા આપણે એમ વિચાર કરો કે શું એટલું પાણી લેવામાં આવે, એક પાત્ર લઈએ તો પાત્રમાં એટલું પાણી લીધું હોય તો પાણીમાંથી વિદ્યુત પસાર થાય કે ના થાય, તો વિચાર કરો કે તમારા જે વડીલો હશે ને એ તમને કહેતા હશે કે કરંટ જ્યાં લાગતો હોય ને ત્યાં પાણીવાળા હાથે અડવું નહીં, કેમ કે કરંટ લાગી શકે તમને, તેનો અર્થ પાણીમાંથી વિદ્યુત પસાર થાય, એવો અર્થ તો એવો થયો, તો જ કરંટ લાગે તમને। પણ જો અતિશય શુદ્ધ પાણી, જેને મિનરલ વોટર આપણે આરો કહીએ છીએ, એવું પાણી હોય તો પાણીમાં બે જ આયનો હોય, કયા બે આયનો હોય, H+ અને OH-, આ બે આયન થાય। હવે વિચાર કરો કે
पीएच के गमे ते तमे विचारो पीएच नु सूत्र એટલે પાણી ની पीएच કેટલી થાય 7 થાય એ પ્રમાણે આ લોકો ની સાંદ્રતા કદાચ લઈએ ને આયનો ની તો આયનો ની સાંદ્રતા 10 ની -7 ઘાત મોલર થાય અને એ પ્રમાણે કદાચ એની વાહકતા ગણીએ તો વાહકતા તો બહુ ઓછી થાય વાહકતા લગભગ 3.5 ગુણ્યા 10 ની -5 s m ઇન્વર્સ એટલે sm ઇન્વર્સ નો અર્થ શું થશે વિશિષ્ટ વાહકતા જે પેલો k ચલાવે તો a આટલી તો આટલા ભાગમાં તો તમને કરંટ લાગે જ નહીં એટલે ઇનડાયરેક્ટલી કહેવાનો અર્થ જો શુદ્ધ પાણી હોય તમારી જોડે આરો નું પાણી હોય અને વીજળીમાં આગ લાગી હોય તો તમે આરો ના પાણી થી એને ઉલવી શકો સિવાય અંદર આયન હોવા જોઈએ નહીં તો એક આ પણ ઘેર આવો બધા ટ્રાય કરવા નહીં ચલો આગળ તો શું આની વાહકતા 3.5 ગુણ્યા 10 ની -5 ઘાત થી વધારી હોય તો શું કરવાનું તો થોડું મીઠું લો મીઠું લઈને અંદર ઓગાળી દો તો મીઠાના આયનો મીઠાના કયા બે આયન થશે સિમ્પલ મીઠાનો સૂત્ર બહુ જૂનું છે NaCl કયા બે આયનો Na+ Cl- એ આયનો દ્રાવણમાં ગતિ કરશે HCl લઈ લો H+ Cl- એ આયનો અંદર ગતિ કરશે ગમે તે ટૂંકમાં આયનો નાખશો અને એને અંદર હલાવવામાં આવે તો એ આયનો અંદર ગતિ કરશે અને આયનો ગતિ કરશે તો તમને દ્રાવણમાંથી વિદ્યુત પસાર થશે અથવા પસાર થવા દેશે એ રીતે થાય તો એ વાહકતાને કહેવાય આયનીય વાહક એ આયનીય વાહકતાનો આધાર કે કોણ જેમ કે એક પાત્રમાં તમે મીઠું લીધું એક પાત્રમાં HCl લીધું એક પાત્રમાં NaOH લીધું તો એ આધાર કઈ કે બાબત ઉપર એક તો પહેલો ભાગ ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ એટલે તમે કયો પદાર્થ અંદર ઉમેર્યો મીઠું HCl આ તે સેના ઉપર છે એક એ બાબત થાય બીજું નિપજેલા અથવા ઉત્પન્ન થયેલા આયનોનું કદ અને દ્રાવક યોજન એટલે શું તો પાણીમાં મીઠું ઓગાળીએ કે ગમે તે પદાર્થ એને હોય છે ઓગાળીએ તો એ આયનો કેટલી સાઇઝના થાય નાના મોટા આ તે તમને દેખાય નહીં પણ એ કદ દ્રાવક યોજન એટલે પાણી સાથે કેટલા પ્રમાણમાં મિશ્ર થાય જેમ કે આપણે એમ કહીએ છીએ એક મીઠું ઓગાળવું હોય તો 12 પાણીના અણુઓ જોઈતા હોય તો એને દ્રાવક યોજન બીજું ઘણીવાર એવું થતું હોય કે આપણે પદાર્થને પાણીમાં નાખીએ આપણે વિચાર કરો કે કેટલોક પદાર્થ એવા હોય તો પાણીમાં જલ્દી ઓગળે જ નહીં તો પાણીના બદલે બીજા કશાકના દ્રાવણ હોય એસિડનું દ્રાવણ હોય તો એસિડમાં ઓગળી જતું હોય અને પાણીમાં ના ઓગળતું હોય તો પછી એ એસિડ કે પાણી કે ઘણીવાર કેરોસીનમાં ઓગળતું હોય એને દ્રાવક કહેવાય તો એ દ્રાવકનો સ્વભાવ કયો છે એ પણ જાણવું જરૂરી છે દ્રાવક એટલે પાણી આ તે જોડે જોડે સ્નિગ્ધતા સ્નિગ્ધતા એટલે એની ઘનતા ઘનતા કો કે જાડાઈ કો કે ગમે તે જેમ કે દ્રાવક તરીકે પાણી લઈએ તો એની સ્નિગ્ધતા કેવી આવશે ઓછી આવશે પણ દ્રાવક તરીકે જો તેલ લેવામાં આવે તો એની સ્નિગ્ધતા કેવી આવશે વધારે આવશે તો ફરીથી વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ ટૂંકમાં વિદ્યુત વિભાજ્ય એટલે પદાર્થ નાખો એ અંદર દ્રાવકનો સ્વભાવ આયનોનું કદ દ્રાવક યોજન વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા સાંદ્રતા એટલે આ બહુ અગત્યનો ટોપિક છે કેટલો પદાર્થ નાખ્યો કેટલો ઓગળ્યો ઓગળ્યા પછી દ્રાવણ કેટલું બન્યું એ સાંદ્રતા અને પછી તાપમાન હવે આમાં તાપમાન જુઓ આમાં વિદ્યુતની વાહકતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હતી આમાં વિદ્યુતની વાહકતા તાપમાનના સમપ્રમાણમાં એવું કેમ તો આમાં જેમ જેમ આપણે આમાં વાહકતા કયા આધારે છે આયનીય વાહકતા આયનીયનો અર્થ થાય આયનો જેટલા કૂદકા મારે જેટલા દોડે એટલી વાહકતા વધે અને આયનો દોડે ક્યારે ગરમી અડાડો તાપમાન અડાડો એટલે આયનો ફટાફટ દોડશે તો પછી એની વાહકતા ધીમે ધીમે વધશે તો ટૂંકમાં આ રીતે વાહકતાના આધારે પદાર્થના પ્રકાર પડતા હોય તો
सुवाहक अवाहक अर्धवाहक आते आ बधा में पूछा वाला एक प्रश्न कया कया तो कोक वार पानी की वाहकता पूछाय कोक वार चार एमसीक्यू में गमे ते पूछाय 150 वाळो पूछाय आने गास शॉर्टकट में GaAs गास गैलियम आर्सेनाइड एवं पूछाय आ ऊपर नो टॉपिक तो एक वार तमारे पेला चेप्टर एक में आई पण जशे तो आने जोई लेवू बाकी हूँ हवे नेक्स्ट आना विषय वाहकता विषय जे तमने कीधुं हतुं धीमे 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 आगळ वधीशुं।